મજા. તો આપણે ધોરણ બે ની અંદર કલોલ વિશે છે, કલોલ વિશેની અંદર આપણે જોઈએ છીએ તો પર્વતનો મુરબ્બો જે છઠ્ઠો પાર્ટ છે એની અંદર આપણે ભણતા હતા. તો એની અંદર જુદી જુદી બજારની વાત કરવામાં આવી, બજારની અંદર કેવી કેવી દુકાનો છે, કઈ દુકાન છે એની આપણે વાત કરતા હતા. તો એની અંદર આપણે સૌ પ્રથમ જોયું હતું કે કિરાણા સ્ટોર, બરાબર, શું હતું, કરિયાણા સ્ટોર. તો એની વાત આપણે કરી, તો એની જગ્યાએ એની દુકાનમાં અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે એની વાત પણ કરી હતી. તો હવે આપણે જોઈએ આગળ. તો આગળ આપણે જોઈએ તો આગળ આપણે મોબાઈલની વાત કરી હતી કે રાજર્ષિ નામનો મોબાઈલ સ્ટોર હતો, તેની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે. ને એની પછી આપણે નેક્સ્ટમાં છેલ્લે જે હતું વિડીયોની અંતમાં જોયું આપણે કે સ્વીટની દુકાન હતી, બરાબર. તો સ્વીટની દુકાનની અંદર લાડવા છે, પેંડા છે, ગુલાબજાંબુ છે, કાજુ કતરી છે, એ બધી વસ્તુઓ મળતી હતી. એ દુકાનનું નામ આપણે નામ દુકાનદારનું નામ લખ્યું. તો આ બધી વસ્તુઓ છે એની જેમ જ તે હજી પણ આપણે એવા તે દુકાનો જોવાની છે કે કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુઓ મળે છે. તો આ વિડીયોની અંદર આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં આગળથી આપણે લખવાનું ફરી વખત શરૂ કરવાનું છે. તો ચાલો આજે આપણે જે દુકાનનું સ્ટોર જોવાનું છે કે ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે એ વિશેની આપણે માહિતી મેળવતા જઈએ. તો હવે આપણે જોઈએ કે એની જેમ કે કૃષ્ણા સ્વીટ માર્ટ કે ત્યાં આગળ કઈ કઈ વસ્તુઓ મળતી હતી જોઈ ગયા. હવે આપણે પહોંચ્યા છીએ બારબી બેકરીમાં, બરાબર. ક્યાં જગ્યાએ પહોંચ્યા છીએ? બારબી બેકરીમાં. તો તમને બધાને પાવ છે, બરાબર, કેક છે, એવું આપણે જન્મદિવસના દિવસે લાવતા હોઈએ છીએ. તો આવી વસ્તુઓ છે એ કઈ જગ્યાએ મળે એ આપણને ખબર ન હોય. તો આપણે જાણીએ છીએ કે બેકરી હોય, બેકરીમાંથી આપણે આવી વસ્તુઓ લાવતા હોઈએ છીએ. તો આવી વસ્તુઓ લાવવા માટે આપણે ક્યાં જવું પડે? બેકરીમાં જવું પડે છે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો બારબી બેકરીની અંદર કે જે બારબી બેકરી છે, બરાબર, એની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે એની અંદર આપણે બોર્ડની અંદર જોઈએ કે આ જે છે એનું બોર્ડ છે, કઈ કઈ વસ્તુઓ મળે છે, બરાબર. તો અહીંયા આગળ બોર્ડ મારવામાં આવેલું છે, એની અંદર લખેલું છે કે બારબી બેકરી અંદર મળે છે બ્રેડ, મળે છે પાઉ, મળે છે પછી આવશે ટોસ્ટ, મળે છે કેન્ડી, મળે છે જેલી, મળે છે જેલી ટ્રોફી, મળે છે પછી આઈસક્રીમ, મળે છે ક્રીમ રોલ, મળે છે કેક, મળે છે અને નાન ખટાશ મળે છે. તો આવી બધી વસ્તુઓ છે જે બેકરીમાં મળતી હોય એવી વસ્તુઓ. તો આવી વસ્તુઓને બેકરીમાં મળતી હોય છે. પછી આવશે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. જો તો અહીંયા આગળ આપણને એ લખેલું છે બારબી બેકરીવાળાએ કે તૃષાબેન જે છે એના બરાબર સંપર્ક કરવાની દુકાન છે. તો એણે અહીંયા લખેલું છે કે તમે જો ઓર્ડર કરશો તો તમને તમારા ઘર સુધી તમને હોમ ડિલિવરી આપવામાં આવશે. કેની? કેકની, બરાબર છે. તો કેકની અંદર તમારો જ્યારે બર્થડે હોય કે જન્મદિવસ હોય ત્યારે તમને તમારા ઘર સુધી ડિલિવરી કરી આપવામાં આવે છે. પછી આપણને આપેલું છે કે તૃષા સંપર્ક કોનો કરવાનો, બરાબર છે, એટલે કે મળવાનું કોને? તો મળવાનું છે એ તૃષાબેન ટોપીવાળાને મળવાનું છે. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ તો તૃષાબેન ટોપીવાળાને મળીએ તો આપણને ખબર પડે કે આ આપણે કોઈ ઓર્ડર દેવો હોય કે કોઈ વસ્તુ લેવી હોય તો આપણે તૃષાબેન ટોપીવાળાને મળવું પડે. તો હવે અહીંયા આગળ આપણે નીચે જે છે એ શું મળશે, બારબી બેકરી જે છે એની અંદર શું શું વસ્તુ મળશે એમ આપણને પ્રશ્ન પૂછાય. તો આપણે લખી શકીએ કે જો અહીંયા આગળ આવશે બ્રેડ મળે છે, કેક મળે છે, પાઉં મળે છે, જેલી ટોપી મળે છે, પછી કેન્ડી મળે છે, આઈસક્રીમ મળે છે, નાન ખટાઈ, બરાબર. તો આ રીતને તમારે છ નામ અહીંયા લખી નાખવાના છે. ઉપર જો અહીંયા આપેલા છે ને જે નામ એ તમારે લખી નાખવાના છે. તો હવે અહીંયા આગળ જો તો બોર્ડની અંદર આપણને આપેલું છે, બોર્ડની અંદર જો મોબાઈલ નંબર આપણે લખવાનો બાકી છે, પરંતુ અહીંયા આગળ નથી આપેલો, પરંતુ અહીંયા આગળ આપેલો છે. તો આ ફોન નંબર તમારે અહીંયા લખવાનો
બરાબર. તો આ રીતના નવડા 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 10 વખત નવ કરી નાખવાના છે. કેટલી વખત? 10 વખત. તો અહીંયા આગળ આ થઈ ગયું. પછી આપણે અહીંયા લખવાનું દુકાનદારનું નામ. તો દુકાનદારનું નામ શું છે? દુકાનદારનું નામ છે એ તુષા. શું છે? ટોપી વાળા. બરાબર. આ વ્યક્તિ જે છે તૃષા ટોપીવાળા, એને મળવાનું છે. દુકાનદાર છે એનું નામ તૃષા ટોપીવાળા છે. એનો મોબાઈલ નંબર કયો છે? તો 99 99 99 99. બરાબર. તો આ રીતના તમારે મોબાઈલ નંબર લખવાનો છે. તો અહીંયા આગળ આપણે જોયું એની જેમ જે મોબાઈલ નંબર છે, દુકાનદાર દુકાનમાં કઈ કઈ વસ્તુ હશે, દુકાનદારનું નામ શું છે, દુકાન કોની છે, કોનો સંપર્ક કરવો, એ બધી આપણે માહિતી મેળવી ગયા. તો હવે આપણે આગળ જે છે એ આગળ જે આવા તે દુકાનદારો વિશે આપણે જોવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો પાછળના પેજ ઉપર, તો પાછળના પેજ ઉપર તમે કઈ દુકાને જાઓ છો તેમાંથી એક કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરીને દુકાનદારને આપો. બરાબર છે. એટલે કે તમે જે દુકાને જતા હોય એ દુકાનદારને એક કાગળની અંદર કોરો જે કાગળ હોય તમારી પાસે એની અંદર દોરીને તમારે આપવાનું છે. કે આ રીતના જે અહીંયા આપણે ફોર્મો બનાવેલો છે ને આગળ, જે આગળના પેજ ઉપર જે ફોર્મો બનાવેલો છે દોરેલું છે કે આ વસ્તુ આ દુકાને મળે છે. પહેલાં ઉપર એનું નામ લખવાનું. શું લખવાનું? અહીંયા આગળ નામ લખવાનું. બરાબર. શક્તિ પ્રોવિઝન સ્ટોર. બરાબર. તો પછી અંદર પ્રોવિઝન સ્ટોરમાં જે જે વસ્તુ મળતી હોય છે, કરિયાણાની વસ્તુ હોય, ઘર સામગ્રીની વસ્તુ હોય. બરાબર. તો આ રીતના જે વસ્તુ મળતી હોય એ વસ્તુઓના તમારે નામ લખવાના છે. પછી તમે જુદું જુદું નામ બીજા પણ રાખી શકો છો. તો આ રીતના નામ રાખી અને પછી તમે અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે એ વસ્તુઓ તમે લખી શકો. પછી આવશે જો તમે દુકાનદાર બનો તો તમારી પાસે દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો, એ તમારે અહીંયા લખવાની છે. કે હું જો દુકાનદાર બનું કે હું મારી દુકાન બનાવું તો હું આ વસ્તુઓ રાખીશ. બરાબર. કે જાણે કે કોઈ મોબાઈલની દુકાન ખોલે તો મોબાઈલની સાથે કિચન રાખતા હોય, પછી રિચાર્જ, સ્ટોપન ગ્લાસ, કવર. બરાબર. તો આ રીતના જુદી જુદી વસ્તુઓ છે, મોબાઈલ છે. બરાબર. તો આ બધી વસ્તુ રાખતા હોય કોઈક છે એ બેકરી ખોલે તો બેકરીની અંદર બધી આઈસ્ક્રીમ છે, કેક છે, એવી બધી વસ્તુઓ બનાવો. બરાબર. રાખતા હોય તો આ રીતના તમે દુકાન બનાવો તો તમે કઈ કઈ વસ્તુઓ રાખો એ તમારે લખવાનું રહેશે. નહીં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરવાનું છે, જે વસ્તુઓ તમે લખો એ વસ્તુઓ અહીંયા આગળ મળશે. એ રીતના તમારે આગળ જે બોર્ડ આપેલું છે એ પ્રમાણે બોર્ડ તમારે તૈયાર કરવાનું છે. તો હવે મિત્રો આપણે જોઈએ આગળના સંવાદ આપણને આપેલો છે કે જે આપણે નાટક સ્વરૂપે પણ આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ સંવાદ આપેલો છે વિક્રમ. બરાબર. વિક્રમ નામનો જે છોકરો છે એની વાત કરવામાં આવી છે. ગરમ ગરમ સમોસા છે, ગરમ ગરમ સમોસા છે. દુકાનદારને પૂછે છે. કોને? દુકાને જઈ અને દુકાનદારને પૂછે છે કે ગરમા ગરમ સમોસા છે? દુકાનદાર, ના ભાઈ, સમોસા ખલાસ, કચોરી છે, ખમણ છે ને ભજીયા છે. એટલે અહીંયા આગળ દુકાન વિક્રમ પાછો પૂછે છે ભજીયાનો શું ભાવ છે. બરાબર. ભજીયાનો શું ભાવ છે? દુકાનદાર, 20 ના 100 ગ્રામ. બરાબર. અને વિક્રમ કહે ને ચટણી. એટલે અહીંયા આગળ જે આ ખાલી વાતચીત છે, એટલે કે બે જણ વચ્ચે દુકાનદાર અને જે ગ્રાહક છે, બરાબર, એ બંને વાતચીત કઈ રીતના કરે છે, કઈ રીતના પ્રશ્ન પૂછે છે એની અહીંયા આપણને શીખવાડવામાં આવ્યું છે. દુકાનદાર, ચટણી ફ્રીમાં. બરાબર છે. તો હવે અહીંયા આગળ આપણે પૂછે છે કે સમોસા છે તમારી પાસે? સમોસા નથી. બરાબર છે. સમોસા ખલાસ થઈ ગયા છે, એટલે કે પૂરા થઈ ગયા છે. દુકાનદારને ખાય છે. ચટણી તો ચટણી તમે આપો ભજીયા સાથે, એ ચટણી કેમ આપશો? પૈસાની આપશો કે ફ્રીમાં આપશો એમ પૂછે છે. તો દુકાનદાર એને જવાબ આપે છે કે ચટણી ફ્રીમાં. વિક્રમ કહે છે તો કેટલી ચટણી આપો? તો એકલી ચટણી આપો. બરાબર. તો આ એક છે એ વસ્તુ એક દાંત કાઢવા જેવી છે. બરાબર. હસવાની વાત છે, જવાબ જેવું થઈ જાય.
કે જો કે આપણને કહે છે કે ચટણી તો ફ્રીમાં આપીએ છીએ, એટલે કે ચટણી જે છે એનો કાંઈ પૈસા લેશું નહીં, એટલે ભજીયા તમે લો તેની સાથે તમને ચટણી ફ્રીમાં આપીએ છીએ. તો એમ કહે છે કે ભજીયા અમારે નથી જોતા, એટલે ભજીયા પૈસા ના લેવાના છે, એટલે ભજીયા અમારે નથી જોતા, એકલી ચટણી આપી દે એમ કહે છે. બરાબર, તો આ રીતના વાત અહીંયા કરવામાં આવી છે. પછી આવશે બીજો નાનો અમતો જોક છે, તો એની અંદર વાત કરવામાં આવી છે અર્ચનાની. કોની વાત કરવામાં આવી છે? અર્ચનાની. અર્ચના કહે પેન્સિલ આપો. બરાબર, અર્ચના કહે છે દુકાનદારને, કહે છે કે પેન્સિલ આપો મને. બરાબર, જે બુક સ્ટોલ હોય, બુક સ્ટોલ દુકાનદાર હોય બરાબર, ત્યાં આગળ જાય છે ને કહે પેન્સિલ આપો. તો દુકાનદાર એને પૂછે છે કેટલા વાળી? અર્ચના કહે 2 રૂપિયા વાળી. દુકાનદાર, આ લો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. અર્ચના, તો બીજી આપો, મારે તો ચિત્ર દોરવું છે. બરાબર, એટલે કે અહીંયા આગળ જે વસ્તુઓ છે જેની વાત કરવામાં આવી છે એ વસ્તુની અંદર, કે જે દુકાનદાર કહે છે કે ચિત્ર આનાથી એને ખબર નથી કે આ શું લેવા માટે લેવા આવે છે, તો અર્ચનાથી જે એને શું દોરવાનું હતું, ચિત્ર દોરવા માટે પેન્સિલ લઈ જવાની હતી, પરંતુ પેન્સિલ હોય તો પેન્સિલ દોરવાની છે, એનાથી લખાય સારું ને ચિત્ર પણ સારું દોરાઈ શકે છે. તો આ રીતના જે વસ્તુઓ છે એની અહીંયા આગળ થોડીક રમૂજ આપેલી છે, રમૂજ કઈ રીતના કરવામાં આવી છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો આપણી સાથે પણ આવું બનતું હોય છે, આપણે પણ આવું ક્યાંક કરતા હોઈએ છીએ. તો આ રીતના અહીંયા 2 વાત કરવામાં આવેલી છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા પાછું એક વખત આપણને ચાલો ગાઈએ ગીતડું આપેલું છે. તો બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. બરાબર, તો આ રીતના આપણે હવે કઈ ગાવું એની વાત કરવામાં આવી છે. અને આ તમારે પાકું કરી નાખવાનું છે કે આજ વારંવાર આપણને કહેશે કે ગીતડું ગાઓ. બરાબર, ચાલો ગાઈએ ગીતડું, ચાલો ગાઈએ, તો એ આપણે એક પાકું કરી નાખવાનું રહેશે કે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. બરાબર, તો આ ગીતની અંદરલી આપણે પ્રશ્નો પણ પૂછાય છે અને એ આપણે વાત કરી ગયા છીએ. તો હવે આવશે વર્ગમાં બજાર. બરાબર, તો વર્ગની અંદર બજાર એટલે કે અહીંયા આગળ આપણે કહેવામાં આવ્યું છે કે વર્ગખંડ હોય આપણો જે, એની અંદર બજાર આપણે કરવી હોય તો કઈ રીતના આપણે કરી શકીએ. જો અહીંયા આપણને આપેલું છે બોક્સની અંદર, એ વાંચી જવાનું છે તમારે. જો 5-6 વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવો, તેનાથી તેઓ નીચે આપેલી વસ્તુઓ જેવી વસ્તુઓ નામવાળી ચિઠ્ઠીઓ બનાવોને, જેમાં વર્ગના જુદી જુદી જગ્યાએ ચિઠ્ઠીઓ લઈ બેસે. બાકીના વિદ્યાર્થીઓ નકલી નોટ ચિઠ્ઠીમાં રકમ લખીને તેની પાસેથી વસ્તુઓ ખરીદશે. નીચે ઉદાહરણની ચિઠ્ઠી આપેલ છે, વિદ્યાર્થીઓ બીજી વસ્તુઓના નામ ઉમેરવા કહો. એટલે કે અહીંયા આગળ જે 5-6 દુકાનદાર બનાવવાના છે, વિદ્યાર્થીઓમાંથી તે 5-6 દુકાનદાર બનાવવાના છે અને એને બેસાડવાના છે. શું કરવાનું કે જુદી જુદી વસ્તુઓ લઈને એક ભાઈ અહીંયા બેસે, એક ભાઈ અહીંયા બેસે, એક ભાઈ અહીંયા, એક ભાઈ અહીંયા, એક ભાઈ આ રીતના 5 બેસવાના છે. અને જે બીજા વિદ્યાર્થીઓ જે છે એ બધા વિદ્યાર્થીઓને શું કહેવાનું છે કે તમે વિદ્યાર્થીઓ પાસે જે કાગળ હોય કાગળની અંદર લખી નાખવાનું કે 5 રૂપિયા. બરાબર, 5 રૂપિયાનો સિક્કો છે, 10 રૂપિયાની નોટ છે. તો આ રીતના લઈને તમારે આ ખોટું ખોટું અહીંયા આગળ દુકાનદારને પાસે જવાનું છે અને વસ્તુ ખરીદવાની છે કે મને ભાઈ કાંકડી આપો, મને કોબીજ આપો, સફરજન આપો, બટાટા આપો. બરાબર, આવી જુદી જુદી વસ્તુઓ તમારે શાકભાજીઓની છે, ફુલેવર છે, કોબીજ છે, બટાટા, ડુંગળી, તો આવી બધી વસ્તુઓ તમારે ખરીદવાની છે અને લેવાની છે. બરાબર, તો હવે આપણે આ તમારે બંને વસ્તુઓ જે આપેલી છે એ વસ્તુઓ તમારે લખી નાખવાની રહેશે કે જે આ 2 વસ્તુઓ છે કે જુદી જુદી વસ્તુઓ લેવાની છે. તો અહીંયા શાકભાજીના નામ લખવાના છે ને અહીંયા ફરસાણના નામ લખવાના છે. તો હવે આપણે આગળ જોઈએ, તો આગળના વિડીયોમાં હવે જોવાનું રહેશે. તો આ વિડીયો માટે આપણે રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.